નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યાય દસ પોઈન્ટ બેનો પ્રશ્ન એકનો અભ્યાસ કરીએ પ્રશ્ન એક નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરી ચોરસની ગણતરી કરીને મેળવો હવે અહીંયા આકૃતિઓ આપેલી છે સેમ આવું તમે ધોરણ પાંચમાં અભ્યાસ કરી ગયા છો ધોરણ પાંચમાં પણ આપણે ખાના ગણી અને ક્ષેત્રફળ કઈ રીતે શોધવું તે આપણે સમજી ગયા છીએ તે જ વસ્તુ ફરીથી હવે કે અત્યારે આગળના દસ પોઈન્ટ એકમાં આપણે શું શીખ્યા તો પરિમિતિ એટલે કે બધી બાજુના આ જે માપ હોય આક આકાર જે આપેલો હોય જે આકૃતિ આપેલી હોય તેની બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ અને અંદરનો જે ભાગ કેટલો ભાગ રોકાયેલો છે તે ભાગને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય તો અહીંયા ખાના આપેલા છે તો ખાના પરથી તમારે કેટલા ભાગ આ આકૃતિએ કેટલા ખાના રોકેલા છે તે શોધીએ એટલે આપણને ક્ષેત્રફળ મળી જાય તો અહીંયા આપણે કઈ રીતે શોધવાનું તો ખાના અંદર જેટલા આપેલા હોય એટલા ખાના તમારે ગણી નાખવાના તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો પહે આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું થશે નવ ચોરસ સેમી ચોરસ અહીંયા ક્ષેત્રફળ લખીએ એટલે આગળ ચોરસ સેમી એ પ્રમાણે લખવાનું જોઈએ એક ખાનું બરાબર આપણને સેમીમાં એક સેમી આપેલું છે તો તે પ્રમાણે નવ ચોરસ સેમી થાય ત્યાર પછી બીમાં બીમાં આપણને કેટલા ખાના આપ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ખાના તો પાંચ ચોરસમી સીમાં એક અને બે આખા અડધા અડધા બે એટલે એક ગણવાના અડધા અડધા બે હોય એટલે એક ગણવાનું આ રીતે તમારી નિશાની અલગ કરવાની જો અડધા અડધાની એટલે અડધું અડધું કેટલા ચાર થયા તેના બે ગણાશે એટલે એક અને બે અને આખા બે એટલે કેટલા ચોરસમી થયું ચાર થયું આ રીતે તમારે પોઈન્ટ અલગ ગણવાના કે આખું હોય ત્યાં ટપકું કરી દેવાનું અડધું હોય ત્યાં એટલે ખ્યાલ આવે કે બે અડધા એક ગણવાનું છે તો બે અડધા બરાબર એક અહીંયા બે ત્રણ અને ચાર ત્યાર પછી બધા આખા છે તો આખા ખાના ગણી નાખવાના ઈમાં પણ બધા આખા છે તો આખા આખા બધા ગણી નાખવાના બરાબર એફમાં જો આખા બે છે તો બે પછી આ એક ત્રણ અને આ અડધું અડધું એક ચાર બરાબર ચાર સેમી અહીંયા એક બે પછી ત્રણ ચાર અડધા અડધા એક પાંચ અને આ અડધા અડધા એક છ તો છ સેમી થશે અને ત્યાર પછી બીજા બધામાં આખા જ છે તો આખા ખાના ગણી નાખવાના બરાબર અને ચો એટલા ચોરસ ચોરસ્યામી થાય ત્યાર પછી આગળની આકૃતિમાં જોઈએ અહીંયા ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણમાં પણ તમારે શું કરવાનું અડધું અડધું બરાબર એક ગણી લેવાનું અને આખા ખાના ગણી લેવાના બરાબર હવે જો આકૃતિ એલમાં શું છે તો કઈ રીતે કરવાનું તમારે તો અડધાથી વધારે આપેલી હોય એટલે આખું ખાણું ગણવાનું અને અડધાથી ઓછું આપેલું હોય તો તમારે એક ગણવાનું જ દે જો અહીં આ ખાનું છે તો અડધાથી ઓછું આપેલું છે તેને નથી ગણવાનું ચોકડી મારો બરાબર આપણ પણ અડધાથી ઓછું છે આને પણ નહીં ગણવાનું આ અડધાથી વધારે છે તો આને ગણી લેવાનું આપણ ગણવાનું બરાબર ત્યાર પછી આ પણ ગણવાનું આપણ પણ ગણવાનું એમ સાચું તમારે અહીંયા મારે ફાવતું નથી નાના આકૃતિમાં તો તમારે જ્યાં જ્યાં અડધાથી વધારે છે ત્યાં આખાની નિશાની સીધા કરો અને જે અડધાથી ઓછું ખાનું છે ત્યાં ચોકડીની નિશાની કરી અને જેટલા આખા ખાના થયા છે એટલાની ગણતરી કરી લેવાની એટલા ચોરસ ચોરસ્થમિક ક્ષેત્રફળ થાય જો અહીંયા આપણે આ આકૃતિની અંદર તમને સમજાવું તો જુઓ અહીંયા આખા ખાના જેટલા છે ને એટલાને ટપકા કરી દઉં એટલે આ એક બે ત્રણ ચ ચાર પાંચ છ અને સાત બરાબર હવે આ અડધાથી વધારે કેટલા છે તો જુઓ આ એક ગાણું ખાખાનું ગણાશે એટલે સાતને એક આઠ પછી આ એક ગણાશે નવ આ એક ગણાશે દસ આ એક ખાના છે બાર અને આ એક તેર પછી આ એક ચૌદ હવે જુઓ આ ખાનું છે ગણાશે નહીં આ પણ અડધાથી ઓછું છે નહીં ગણાય આ પણ અડધાથી ઓછું છે નહીં ગણાય બરાબર તો આ પ્રમાણે તમારે ગણતરી કરી લેવાની આ પણ ઓછું છે નહીં ગણાય તો જે રીતે અડધાથી વધારે છે તેને આખું ખાનું અને અડધાથી ઓછું છે તેને ગણવાનું નહીં તો આનું ચૌદ ચરસ છે આપણને જવાબ મળ્યો એ પ્રમાણે તમારે આ બીજી આકૃતિમાં પણ કરી દેવાનું બરાબર કે જો હું બોર્ડર બોર્ડરમાં સાચું ખોટું કરીને બતાવી દઉં કે અહીંયા જો અડધાથી વધારે છે સાચું ગણો આ પણ અડધાથી વધારે છે આ ઓછું છે તો નહીં ગણવાનું બરાબર અહીંયા પણ ઓછું છે આને પણ નહીં ગણવાનું પણ ઓછું છે નહીં ગણવાનું અહીંયા અડધાથી વધારે છે બરાબર અડધું જ ગણાય એટલે આ આ અડધું અને આ એક અડધું 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 એક ગણી લેવાનું અડધાથી વધારે છે તો સાત આખું કરો આને નહીં ગણવાનું બરાબર આ અડધાથી વધારે છે આખું ગણી લો આને પણ આખું ગણી લો અને વચ્ચેના તો આખા જ છે એ પ્રમાણે ટોટલ કરી દેવાનું એટલે એટલું ક્ષેત્રફળ તમને મળી જાય તો અહીંયા કેટલું થયું જો આખા આખા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ત્યાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અને અડધું અડધું સોરી અડધું અડધું એક એટલે સત્તર સત્તર ખાના થયા આ રીતે તમારે ટેક્સ બુકની અંદર સાચું ખોટું કરતું જવાનું અને ગણતરી કરવાની તો ભૂલ પડે નહીં તો આ પ્રમાણે આપણે સધ્યાય દસ પોઈન્ટ એક તમારે તમારી ટેક્સબુકની અંદર આકૃતિ જોઈ અને કેટલા ચોરસ એમી થાય છે તે તમારે ગણતરી કરવાની છે